नमस्कार निर्माण न्यूज साथ हूँ છું અજ્ઞા જોઈએ આજના વિગતવાર સમાચાર તો વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આ વર્ષે ફરી નવરાત્રિ પર પાણી ફરી જવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે નવરાત્રિના પહેલા નોરતે જ ગુજરાતના અનેક સ્થળોએ વરસાદની આગાહી છે સાતમી ઓક્ટોબર બાદ બંગાળ અરબ સાગરમાં વરસાદ સિસ્ટમ બનશે સાતમી ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ છે દશેરા દરમિયાન પણ વરસાદની આગાહી છે તારીખ 17-18-19માં એ વખતે સ્થિતિ બનશે લગભગ વાદળછાયું વાતાવરણને વધારે ગરમીના કારણે અને લો પ્રેશર વધારે પડતા જે દરિયામાં બનશે તો એ શક્યતા છે પરંતુ નવરાત્રિના કંઈક વચ્ચે દિવસમાં દશેરાની આસપાસ કંઈક વરસાદ થઈ શકવાની શક્યતા રહે છે એટલે આ સિસ્ટમ જે છે એ નવરાત્રિની શરૂઆતમાં વાદળવાળું કેવું રહે છે અને સિસ્ટમ કેવી છે અને બંગાળ ઉપસાગરમાં અને અરબી સમુદ્રમાં તેવા સાયક્લોન સ્ટોર્મ બને છે તે જોવાની શક્યતા છે કારણ કે તારીખ 7 ઓક્ટોબર પછી 7 ઓક્ટોબર પછી બંગાળના ઉપસાગરમાં પણ સાયક્લોન બનવાની શક્યતા રહે છે અને સાયક્લોન લગભગ કેરળ કાંઠે આવે કે દક્ષિણ સુધી રહી શકે કે ઉપર જઈ શકે કે ઓમાનના રસ્તે જઈ શકે એ કહી શકાય નહીં પરંતુ લગભગ એનો માર્ગ જે છે ઉનાળો જે સમર મોસમનો હોય તો ઉપર જઈ શકે પણ આ પાછા પડતા મોસમી પવન છે એટલે વાવાઝોડાની ગતિવિધિ પછી તો લગભગ મુંબઈ રત્નાગીરીના નીચેના ભાગ સુધી રહી શકે ટ્રેડિશનલ ડ્રેસ સાથે નીકળેલો રાજકોટનો સંઘ અંબાજી ખાતે પહોંચ્યો હતો છેલ્લા 22 વર્ષથી આવી જ રીતે રાજકોટનો સંઘ અંબાજી ખાતે આવીને મા અંબાના ચરણોમાં શીશ નમાવે છે 400 ઉપરાંત કિલોમીટરની પદયાત્રા કરી રાજકોટનો આ સંઘ 12મા દિવસ અંબાજી પહોંચે છે પ્રખ્યાત રાજકોટનો પગપાળા સંઘ આજે અંબાજી મંદિરમાં પહોંચ્યો હતો ટ્રેડિશનલ ડ્રેસમાં આવેલા રાજકોટના સંઘના પદયાત્રીઓ મા અંબાના ચાચર ચોકમાં ગરબા કર્યા હતા ઉપરાંત તલવારબાજી પણ કરી હતી અને મા અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા પહેલાં જ્યારે આ સંઘની પદયાત્રાની શરૂઆત થઈ ત્યારે ડ્રેસ કોડ વગર આ સંઘ નીકળતો હતો પરંતુ તેમના ગુરુજીના આશીર્વાદ અને મા અંબાના આશીર્વાદ બાદ હવે સંઘના તમામ લોકો ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરે છે અને રાજકોટથી અંબાજી સુધી પદયાત્રા કરી અંબાજી પહોંચી અને મા અંબાની ધન્યતા અનુભવે છે સંઘના સભ્યોના કહેવા પ્રમાણે માતાજીનું એક એવો આશીર્વાદ તેમના સંઘ ઉપર છે કે તેઓ 400 કિલોમીટરની પદયાત્રા કરીને અંબાજી 12 દિવસે પહોંચી જાય છે છતાં અમને થાક નથી લાગતો અને અમે કાલે નીકળ્યા હોય અને આજે અંબાજી મંદિર પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ થાય છે આમ માની ભક્તિમાં અનેરી શક્તિ હોય છે જેના કારણે શરીરમાં થાક તો જાણે વર્તાતો જ નથી દશરથ ભટ્ટ નિર્માણ ન્યૂઝ અમદાવાદ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો આખરી પડાવ ઉપર પહોંચ્યો છે 23મી તારીખથી શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળામાં દિવસ અને દિવસે શ્રદ્ધાળુ અને દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે એક જ દિવસમાં 10 લાખથી વધુ લોકોએ માતાજીના દર્શન કર્યા હોવાનો રેકોર્ડ પણ નોંધાયો છે 23 તારીખથી શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળામાં દિવસે ને દિવસે શ્રદ્ધાળુ અને દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે એક જ દિવસમાં 10 લાખથી વધુ લોકોએ માતાજીના દર્શન કર્યા હોવાનું રેકોર્ડ પણ નોંધાયો છે છેલ્લા 5 દિવસમાં 30.50 લાખ લોકો અંબાજી મેળામાં આવી ચૂક્યા છે હજુ મેળાના 2 દિવસ બાકી છે ત્યારે 5મા દિવસ સુધીમાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુ આવતા રેકોર્ડ બ્રેક સંખ્યામાં દર્શનાર્થીઓ નોંધાયા છે મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર 5 દિવસ દરમિયાન 30.47 લાખ યાત્રિકોએ દર્શન કર્યા છે 2.20 લાખ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધું છે 12.61 લાખ મોહનથાળના પ્રસાદના પેકેટનું વિતરણ થયું છે 47,146 ચીકીના પેકેટનો પ્રસાદ ચડ્યો છે અત્યાર સુધીમાં 2,240 ધજાઓ ચડી છે અને 89,900 દર્દીઓને સારવાર આપવામાં આવી છે મંદિરને મળેલી ભેટ સોગાતમાં 16 ગ્રામ સોનાની ભેટ 1.5 કિલોથી વધુ ચાંદીની ભેટ અને પ્રસાદ વિતરણ અને રોકડ 4.10 કરોડની આવક થઈ છે ગઈકાલે રેકોર્ડ બ્રેક 10.12 લાખ યાત્રીઓ નોંધાયા છે તો હજુ પણ આ સંખ્યામાં વધારો થશે
આજે અને આવતીકાલે મેળાના અંતિમ દિવસ હોવાથી સૌથી વધુ શ્રદ્ધાળુઓ માતાના દર્શને આવશે। અત્યાર સુધીમાં 10,765 બસની ટ્રીપ, 5.7 લાખથી વધુ યાત્રિકો પ્રવાસ કરી ચૂક્યા છે અને 37,600થી વધુ યાત્રિકોએ ઉડન ખટોલાની સેવાનો લાભ લીધો છે। આવતીકાલે ભાદરવી પૂનમના અંતિમ દિવસ બાદ 2 દિવસ માટે મંદિર પ્રક્ષાલન વિધિ માટે બંધ રહેશે। રાબેતા મુજબ ત્રીજના દિવસથી જ માતાજીના દર્શન ફરી ખુલશે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ। પાદરામાં 10 દિવસનું આતિથ્ય માઈને વિઘ્નહર્તાનું ઉત્સાહભેર વિસર્જન કરવામાં આવ્યું હતું। અંબાજી તળાવમાં પાલિકા દ્વારા 2 મોટી ક્રેન, તરાપા સાથે નાની પ્લાસ્ટિકની બોટ તરવૈયાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ત્યારે નગરપાલિકાના તમામ વિભાગના અધિકારીઓ સ્ટાફ સાથે સ્ટેન્ડ 2 પણ રહ્યા હતા। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, નગરપાલિકાના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પાદરા નગરમાં આન બાન નિશાન પાદરા નગર ગણેશ મંડળોએ પોતપોતાના વિસ્તારમાંથી શ્રીજીની મૂર્તિઓ સાથે વાસ્તે ગાસ્તે અંબાજી તળાવ ખાતે આવી પહોંચ્યા હતા અને દર વર્ષની જેમ અંબાજી તળાવ વિસર્જન સ્થળે છાશનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું। પાદરા નગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષથી પાદરાના શ્રીજીનું વિસર્જન પાદરામાં ખાતે જ કરવામાં આવતું હોય છે, ત્યારે અંબાજી તળાવમાં છેલ્લા 2 વર્ષથી આ વિસર્જનનું આયોજન કરવામાં આવે છે। આજ રોજ પાદરા અંબાજી તળાવ ખાતે ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં પાદરા નગરપાલિકા દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે। પાદરા નગરપાલિકા દ્વારા ગયા વર્ષથી ગણેશ વિસર્જન અંબાજી તળાવમાં શરૂઆત કરેલી છે, જે ખૂબ જ સારું આયોજન છે, જેમાં પાદરા નગરપાલિકાએ 2 મોટી ક્રેનો, તરાપા, તરવૈયા આ તમામની સુવિધાઓ સાવચેતી સાથે અને સુરક્ષા સાથે કરેલી છે અને પાદરા નગર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો અંબાજી તળાવમાં ગણેશ વિસર્જિત કરી રહ્યા છે તે અને સુંદર આયોજન બદલ નગરપાલિકાને ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન આપું છું। સાથે સાથે પાદરા તાલુકા અને નગરની નગરજનો સૌ ભક્તિભાવપૂર્વક ગણેશ વિસર્જન કરી રહ્યા છે અને તમામ સુવિધાઓ એ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે। આજે પાદરા નગરપાલિકા દ્વારા અંબાજી તળાવમાં શ્રીજી વિસર્જનનું આયોજન ખૂબ જ સુંદર થયું હોય અને નગરજનોએ પણ ખૂબ જ સહકાર આપ્યો હોય। લગભગ અત્યારે 6 વાગ્યા છે સાંજના અને 200 જેટલા મોટા ગણપતિ વિસર્જન અને 400 જેટલા નાના ગણેશજીનું વિસર્જન થયું છે અને હજુ રાત લગીને મોડી રાત લગીને બધા ઘણા એવા ગણપતિ મોટા પંડાલોના આવવાના છે અને ગામે પણ એટલો સહકાર આપ્યો છે અને પાદરા નગરપાલિકાના તમામ કોર્પોરેટરો, નગરપાલિકાનો તમામ સ્ટાફ, પોલીસ સ્ટાફ અને અન્ય જીઈબીનો સ્ટાફ, આરોગ્યનો સ્ટાફ સાથે મળીને ધારાસભ્યને સાથે લઈને આજે અમે આ વ્યવસ્થા કરી છે, નગરજનોએ બહુ સહકાર આપ્યો છે, એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર। વિઘ્નહર્તા શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો દ્વારા આનંદ ઉલ્લાસ અને ભક્તિભાવપૂર્વક સ્થાપના તો કરવામાં આવી હતી, ત્યારે 10 દિવસ સુધી બાપાની સેવા પૂજા ભક્તિ કર્યા બાદ 10મા દિવસે બાપાને ભાવભીની વિદાય પણ આપવામાં આવી રહી છે। લુણાવાડા શહેરમાં હાલ મકાનમાં સોસાયટીમાં સ્થાપિત નાની મૂર્તિઓનું વિસર્જન શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મોટી પ્રતિમાઓના આગમન બાદ મૂર્તિનું વિસર્જન પણ અત્યારે કરવામાં આવ્યું હતું। આ વર્ષે લુણાવાડામાં પ્રથમ વખત ક્રેન જે બોલાવવામાં આવી હતી દ્વારા ક્રેન દ્વારા ગણેશની પ્રતિમાનું વિસર્જન પણ કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લામાં ગણેશ વિસર્જનને લઈને શોભાયાત્રા કાઢવામાં આવી હતી, ત્યારે બગીચા વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક ગણેશ યુવક મંડળ દ્વારા
શક્તિનગર વિસ્તારના શક્તિનગર યુવક મંડળ દ્વારા વિનાયક વિસ્તારના ગણેશ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ ધામધૂમપૂર્વક રીતે બાપાના વિસર્જન સમયે વાસ્તે ગાસ્તે શોભાયાત્રા નીકળી હતી, જેમાં યુવતીઓ સહિત મહિલાઓ ગરબે ઘૂમી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ વિસર્જનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગણેશ વિસર્જનને લઈને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો સાથે શોભાયાત્રા પણ નીકળી હતી અને વિવિધ મંડળો દ્વારા હાથમતી નદીમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન પણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગળતેશ્વર ગામ પાસે આવેલી સાબરમતી નદીમાં તાજપુર ગામમાંથી ગણેશ વિસર્જન કરવા માટે આવેલ બે યુવાનોનો ગણેશ વિસર્જન દરમિયાન સાબરમતી નદીમાં ડૂબ્યા હતા. તાજપુર ખાતે રહેતા રાવળ જગદીશભાઈ અને તાજપુર મામાના ઘરે આવેલા ભાણો અને મૂળ ગાંધીનગરના પીપળોજ ગામનો યુવાન મખવાણા રાજેશભાઈ લાલજીભાઈ બંને જણા ગણેશ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી જતા સાથે લોકો આવ્યા હતા. લોકો દ્વારા મોંબૂમ પણ કરવામાં આવી હતી. ગળતેશ્વર ગામના લોકો સહિત આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. બે યુવાન ડૂબી જતાની જાણ થતાં પ્રાંતિજ પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી. તાત્કાલિક આ અંગેની જાણ પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમને પણ કરવામાં આવી હતી. તે પણ આવી પહોંચ્યા હતા. નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને બે કલાકની જહેમત બાદ નદીમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આજે લગભગ 12:30 ની આસપાસ અમને ગળતેશ્વર નદીની અંદર જે માણસો બધે એવા મેસેજ મળ્યા હતા, તો અમે ચાર દિવસ અગાઉથી મતલબ કે ઘેડ ગામે જે બનાવ બને છે એની રેસ્ક્યુની કામગીરી ચાલુ હતી. પણ એ ત્યાંથી અમે SDRFની ટીમ અને અમારી ફાયરની ટીમ જેવા સમાચાર મળતા અમે ગળતેશ્વરની નદીમાં ત્યાં પહોંચી જે મૃતક હતા બરાબર એમની શોધખોળ કરીને અને એકાદ કલાકની જેમત બાદ અમે બહાર કાઢી અને એમના વાલી બાપુને સોંપેલ છે. મામલતદાર તરફથી અને તાલુકા વિકાસ અધિકારી તરફથી પ્રાતિથ્ય અમને સમાચાર મળ્યા કે ગળતેશ્વરની અંદર ગણેશ વિસર્જન દરમિયાનમાં બે યુવાનો ડૂબ્યા છે, તો તાત્કાલિક અમે રેસ્ક્યુ અમારું પેલા ઘેડ ગામનું ચાલુ હતું ત્યાંથી અમે તરત જ ગળતેશ્વર આવ્યા અને ગળતેશ્વર આવ્યા પછી લગભગ 2:30 વાગ્યાની આજુબાજુ ત્યાં આગળ પહોંચ્યા. 2:30 થી 3:30 સુધીની અમે શોધખોળ કરી અંદર નદીની અંદર અને શોધખોળ કર્યા પછી બે ડેડ બોડી અમે બહાર કાઢી અને એમના પરિવારજનોને સોંપી છે અને પોલીસની હાજરીમાં એમના નામ અને મોબાઈલ નંબર બી અમે મેળવ્યા છે અને એમના પરિવારજનોને એ ડેડ બોડી અમે સોંપી દીધી છે. વડોદરામાં છાયાપુરી રેલવે સ્ટેશનથી ચંદનના લાકડા સાથે બે યુવતીઓ ઝડપાઈ હતી. 30 કિલોથી વધુ ચંદનના લાકડા સાથે ઝડપાયેલી બંને યુવતીઓ મૂળ મધ્યપ્રદેશની હોવાનું સામે આવ્યું હતું. 30 કિલોથી પણ વધુ ચંદનના લાકડા સાથે મધ્યપ્રદેશને બદલે અમદાવાદની રૂટની ટ્રેનમાં બેસી ગઈ હતી. જણાવતા આનંદ થાય છે કે આજ રોજ રેલવે સ્ટેશન બહોળા છાયાપુરી રેલવે સ્ટેશન દ્વારા રેલવે પોલીસ દ્વારા બે મહિલા સાથે ચંદનના ઘડતરી કરેલા લાકડા અંદાજે જેનો વજન 30 થી 32 કિલો જેટલો છે, જે ચંદનના લાકડા બિલકુલ તાજા લીલા છે, હાલ એ જે ગુનામાં લેડીત પકડાવે છે એમને પૂછપરછ કરતા તેઓ મધ્યપ્રદેશના હોય એવું જાણવા મળેલ છે. એમની પાસે કોઈક આધાર પુરાવાની તપાસ કરતાં કોઈ આધાર પુરાવા મળી આવેલ નથી. જે ગુનામાં ચંદનના લાકડા પકડાયા છે એના પણ આધાર પુરાવા એ લોકો પાસે માગતા તેઓ કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નથી, જેથી આ વન વિભાગનો ગુનો બનવા પામેલ છે. આ ગુના કામે સામાજિક વનીકરણના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી કરણસિંહ રાજપૂતને જાણ કરતાં રેલવે દ્વારા જાણ કરતાં તેઓએ અત્રે અમને આ ગુનેગાર સાથે મુદ્દામાલ સાથે અમને સુપ્રત કરેલ છે, જે હાલ એમની ગુના બાબતે પૂછપરછ ચાલુમાં છે. એમનું એવું કહેવું છે કે સાહેબ અમે અહીંયા મુદ્દામાલ એ કોઈ નક્કી કહેતા સ્થળ કહેતા નથી કે
કે અમે અહીંયાથી માલ લીધો છે અને આ જગ્યા ઉપર લઈ જવાના હતા. એમની પૂછપરછના આપની રૂબરૂ પૂછપરછ કરતાં તેઓ રોડની સાઈડમાંથી મુદ્દા માલ મળી આવેલાનું જણાવેલ છે. હાલ વધુ જાણકારી માટે અમે એમને ઘનિષ્ઠ પૂછપરછ કરીશું અને તપાસમાં જે ખુલે આપને જાણ કરીશું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢની મુલાકાતે હતા. ત્યારબાદ તેઓ ગિરનાર અંબાજી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા, જ્યાં સંતો મહંતોએ તેમની સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના પણ કરાવી હતી. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢની શાન ગણાતા ઐતિહાસિક વારસો ધરાવતા ઉપરકોટના કિલ્લાનું લોકાર્પણ કર્યું હતું. મહાબત મકબરાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢને ઉપરકોટ અને મહાબત મકબરા સહિત વિકાસ કાર્યોની ભેટ પણ આપી હતી. કચ્છમાં ફરી એક વખત ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સાબિત થઈ રહ્યું છે. પૂર્વ કચ્છમાંથી વધુ એક વખત મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલ ડ્રગ્સને એફએસએલની પ્રાથમિક તપાસમાં કોકેન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે કચ્છમાંથી વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી ગયો હતો. પૂર્વ કચ્છ પોલીસે દરિયા કિનારેથી 80 કિલોથી વધુનું ડ્રગ્સને જપ્ત કરવામાં આવ્યું હતું. ડ્રગ્સની કિંમત આશરે 500 કરોડથી પણ વધુ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી. દરિયા કિનારેથી આ બિનવારસી સ્થિતિમાં ડ્રગ્સ મળી આવ્યું હતું. ત્યારે આ ડ્રગ્સને એફએસએલમાં તપાસ અર્થે મોકલાતા પ્રાથમિક તપાસમાં કોકેન હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત સરકારશ્રી તરફથી તથા રાજ્યના ડીજીપીશ્રી સર તરફથી ડ્રગ્સની બદીને નાબૂદ કરવા માટે સતત એમાં સૂચનાઓ આપવામાં આવેલ હોય અને એમાં કડક કાર્યવાહી કરવાની જે છે સૂચના પણ આપવામાં આવેલ હતી, જેના અનુસંધાને રેન્જ આઈજીશ્રી બોર્ડર રેન્જ તથા એમની જે સૂચના હતી એ પ્રમાણે કચ્છ પૂર્વ જિલ્લા પોલીસની LCBને જે છે એમાં એક બાતમી મળે કે ડ્રગ્સનો જે એક મોટો જથ્થો છે એમનું મૂવમેન્ટ જે છે આ વિસ્તારમાં થવાનું છે, જેના અનુસંધાને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ, જેમાં જિલ્લાની LCB, SOG તથા લોકલ પોલીસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ, જે અનુસંધાને પોલીસ દ્વારા આ વિસ્તારોમાં સઘન જે છે કોમ્બિંગની કાર્યવાહી પણ થોડા દિવસોથી ચાલુ હતી અને એને સાથે સાથે જે વિસ્તારોમાં ટ્રેક રાખવાનો અને ત્યાં ટ્રેકિંગની કામગીરી અને હ્યુમન સર્વેલન્સની પણ બાતમી મેળવવાની જે કામગીરી ઓવરઓલ પોલીસ દ્વારા અલગ અલગ એંગલ્સમાં તપાસવાની ચાલુ હતી, એના જ અનુસંધાને આજના દિવસે પોલીસને જે આ બાતમી મળેલ કે આ જે ડ્રગ્સનો જથ્થો છે એ મીઠી રોડના જે ખાડી વિસ્તારમાં જે છે ત્યાં મળવાની શક્યતા હોય, ત્યાં પછી પોલીસની જે છે ટીમે જે છે કામગીરી કરી, એમાં જે પ્રમાણેની બાતમી હતી એ પ્રમાણે પોલીસને જે છે ત્યાં ડ્રગ્સનો કન્સાઇનમેન્ટ મળવામાં આવ્યો છે, જેમાં 80 કિલો જેટલું જે છે FSLની પ્રાથમિક રિપોર્ટમાં કોકેનની જે છે હકીકત મળવામાં આવી છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં જે કિંમત છે લગભગ 800 કરોડ જેટલી છે. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં ડ્રગ્સ સામે જે પ્રકારે હલ્લાબોલ બોલાવી છે, આજે ગાંધીધામ પોલીસે એક અગ્રેસરની ભૂમિકા ભજવી છે. ગાંધીધામ પોલીસ દ્વારા 80 કિલો જેટલું કોકેન પકડવામાં આવ્યું. છેલ્લા અનેક દિવસથી ગાંધીધામ પોલીસ દ્વારા માહિતીના આધારે આ કોકેન એને કઈ રીતે લેવા આવી શકે છે, એનો ડિલિવરી પોઈન્ટ શું હોઈ શકે છે, એમાં ખૂબ જ સજગતાથી કામગીરી કરી અને આજે ગાંધીધામ પોલીસને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ 80 કિલો કોકીનની કિંમત આશરે 800 કરોડ જેટલી ગણાઈ રહી છે. FSLના માધ્યમથી રિપોર્ટના અનુસાર આ કોકીન છે અને ગાંધીધામ પોલીસને ગુજરાત પોલીસની આખી ટીમને જે પ્રકારે છેલ્લા 2 વર્ષમાં ગુજરાત પોલીસે ડ્રગ્સ સામેની કાર્યવાહીમાં કડકાઈપૂર્વક કામગીરી કરી છે તે બદલ આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નર્મદા નદીમાં આવેલા પૂર મામલે ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ સાથે પહોંચ્યું હતું અને કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા પૂરની ન્યાયિક તપાસ માટે હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ પંચ રચવાની માંગ પણ કરવામાં આવી હતી. આ સાથે કોંગ્રેસના પ્રતિનિધિમંડળ દ્વારા પૂરથી લોકો અને ખેડૂતોને થયેલા નુકસાનનું પૂરતું વળતર આપવાની માંગ કરવામાં આવી હતી.
સાથે જ તાજેતરમાં નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણી મામલે કોંગ્રેસમાં મેદાને ઉતર્યું હતું. કોંગ્રેસ દ્વારા નર્મદામાં આવેલું પૂર માનવસર્જિત હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ભરૂચ અંકલેશ્વરના વિસ્તારોમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા તે માત્ર ને માત્ર મિસમેનેજમેન્ટના કારણે થયેલી બેદરકારી છે. અને ગુજરાતમાં બે દિવસ રોકાવાના છે ત્યારે નર્મદા અને ભરૂચ જિલ્લામાં પારાવાર તબાહી મચી છે ત્યાં પોતે મુલાકાત લેશે. લોકોના દુઃખ દર્દ સાંભળીને જે મજાક જેવું પેકેજ અપાયું છે એના બદલે સારા પેકેજની જાહેરાત કરશે. અમારી પણ એ જ અપેક્ષા હતી. કમનસીબે વડાપ્રધાનશ્રી ભરૂચ કે નર્મદા ન ગયા ત્યારે આજે અમે માનની રાજ્યપાલશ્રી કે જેઓ બંધારણીય વડા છે એમને કોંગ્રેસ પક્ષ તરફથી મળીને જે વાસ્તવિક પરિસ્થિતિ છે, કારણ કે કોંગ્રેસ પક્ષ વતી આગેવાનો અમારા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ, ઉપનેતા શૈલેષભાઈ સહિત ભાઈ તુષારભાઈ ચૌધરી, હિંમતભાઈ, બિમલભાઈ બધા સ્થળ પર જઈને આવ્યા હતા. ગવર્નર સાહેબને મળીને એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કેટલાક મુદ્દાઓ એમના સામે મૂક્યા છે. જે રીતે પાણી રોકવામાં આવ્યો, તમામ નીતિ નિયમો ગાઈડલાઈનને નેવે મૂકી ને પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસે જ ઓવરફ્લો થાય ને એના વધામણા કરવા મુખ્યમંત્રીશ્રી જશે એવું આગોતરું આયોજન હોવાને કારણે પાણી રોકવામાં આવ્યું. એક સાથે 19 લાખ ક્યુસેક જેટલું પાણી જે ડેમ બન્યાથી આટલા વર્ષોમાં ક્યારેય છોડવામાં નથી આવ્યું. એ રીતે કોઈ પણ જાતની આગોતરી જાણ કર્યા સિવાય, જાહેરાત કર્યા સિવાય, લોકોને ચેતવણી આપ્યા સિવાય 17 તારીખે છોડવામાં આવ્યું અને એના કારણે સમગ્ર કાંઠા વિસ્તારમાં જે રીતે નુકસાન થયું છે કે સંપૂર્ણ ખેતીની બરબાદી થઈ ગઈ, જમીનો પર રેત આવવાને કારણે કેટલાય વર્ષો સુધી એ ખેડૂતો ફરી ખેતી નહીં કરી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. હજારોની સંખ્યામાં પશુઓ તણાઈ ગયા, અનેક જગ્યાએ લોકોના ઘર સંપૂર્ણ તબાહ થઈ ગયા, ઘરવકરી તો સંપૂર્ણ તબાહ થઈ ગઈ. ભરૂચ અને અંકલેશ્વર જેવા જે શહેરો છે એ શહેરોના બજાર વિસ્તારમાં પણ પાણી 10-10, 15-15 ફૂટ ભરાવાને કારણે મોટા પ્રમાણમાં ત્યાંના દુકાનો, ગોડાઉન અને વેપાર સાથે જોડાયેલી જે પણ જગ્યાઓ છે એ તમામ જગ્યાઓનો જે માલ સ્ટોક હતો એ સંપૂર્ણપણે નાશ પામ્યો અને મોટા પ્રમાણમાં નુકસાન થયું. ત્યારે અપેક્ષા હતી કે સરકાર સર્જિત, જ્યારે આ કુદરતી આફત નહીં પણ સરકાર સર્જિત આફત હોય ત્યારે સરકાર માનવતાના ધોરણે પોતાની ભૂલનો સ્વીકાર કરીને જેટલું નુકસાન થયું છે એટલા પ્રમાણમાં વળતર આપશે. પણ સરકારે તો ડિઝાસ્ટરના નિયમો ટાંકી અને ફક્ત બતાવવા પૂરતું પેકેજ આપ્યું. ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદની જે તરીકે ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ઠેર ઠેર મુસ્લિમ બિરાદરો દ્વારા જુલૂસ કાઢીને ઈદે મિલાદની ઉજવણી કરી અને ભાઈચારાનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. મેઘરાજાએ કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ તો કરી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. સાવરકુંડલા અને ખાંભા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા શહેરમાં ધીમી ધારે તો ગ્રામ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાત કરીએ ભાવનગર તો બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકામાં સતત ત્રીજા દિવસ વરસાદી માહોલ જામ્યો હતો. ગઢડા શહેરમાં કા ડિબાંગ વાદળો વચ્ચે વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ભરાયા હતા અને બીજી બાજુ સાબરકાંઠાના હિંમતનગર શહેર સહિત ગ્રામ્ય મથકમાં વરસાદના ઝાપટા પડ્યા હતા. સોશિયલ મીડિયા ઉપર અમદાવાદનો એક વિડીયો વાયરલ થવા પામ્યો હતો, જે બાદ દેશભરમાં તેની ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. વાયરલ વિડીયોમાં અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા સિંધુ ભવન રોડ ઉપર આવેલા ગેલેક્સી સ્પા નામના સ્પાનો માલિક અને સંચાલક મોહસિન તેના સ્પામાં જ કામ કરતી એક મહિલાને નિર્દયતાથી માર મારેલો જોવા મળી રહ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસે સુઓ મોટો લીધી હતી અને તપાસ હાથ ધરી હતી. યુવતીનું કાઉન્સેલિંગ કર્યા બાદ તેણે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં મોહસિન વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી.
નોંધનીય છે કે બુધવારે વાયરલ થયેલ આ સીસીટીવી ફૂટેજ ઉપર દેખાતી તારીખ મુજબ આ ઘટના સોમવારના રોજ બની હોવાનું જાણવા મળ્યું છે. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે સુઓ મોટો લઈને કાર્યવાહી શરૂ કરી હતી અને પીડિત મહિલાને શોધી કાઢી હતી. શરૂઆતમાં મહિલાએ ફરિયાદ નોંધાવવાની ના પાડી હતી, પરંતુ બાદમાં યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવતા તે ફરિયાદ લખાવવા માટે તૈયાર થઈ ગઈ હતી. ત્યારે યુવતીની ફરિયાદના આધારે બોડકદેવ પોલીસે સ્પા સંચાલક મોહસિન સામે FIR નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. આ બાબતે જ્યારે મીડિયાએ પીડિત યુવતીનો સંપર્ક કર્યો તો તેણે પોતાની આપવીતી જણાવી. યુવતીએ જણાવ્યું કે તેણે અને મોહસિને પાર્ટનરશિપમાં એક લેડીઝ સલૂન ખોલ્યું હતું અને ધંધામાં નુકસાન જતાં તેણે સલૂનમાં કામ કરનાર એક યુવતીને ગુસ્સામાં 2-4 શબ્દો કહ્યા તો મોહસિને તે બાબતે તેની સાથે આવીને લડવા માંડ્યો. તો તેણે તેને પૂછ્યું કે તે યુવતી સાથે તારા શું સંબંધ છે, કેમ આટલું ખેંચે છે તેનું, જેનાથી મોહસિન ગુસ્સે ભરાયો અને તેને મારવા લાગ્યો હતો. પછી અમુક કર્મચારીઓ જતા રહેલા એ પછી ફરિયાદી ને આરોપીએ માર મારેલો. આમાં જો ફરિયાદ કોઈ આવે તો એ બાબતે પોલીસ ચેક કરે છે અને એના જો કઈ ગુનાઈ જણાય આવે તો એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરો. હજુ સુધી તો સ્પા માટે કોઈ એવું લાયસન્સ નહીં કે એવું કોઈ જોગવાઈ છે નહીં, પણ એ લોકોને જે કોર્પોરેશનમાં નોંધણી કરાવવાની હોય અને કર્મચારીઓને જે માહિતી આપવાની હોય છે એ કરે. કોઈ પણ મહિલા વિરુદ્ધમાં કોઈ પણ ક્રાઇમ બને તો એમાં ખરેખર મહિલાની ઓળખ છતી થવી જોઈએ નહીં. પરિવારજનો મિત્રોની પૂછપરછ ચાલુ છે અને ટેકનિકલ રીતે પણ અમે તપાસ કરી રહ્યા છે. શક્ય હોય ત્યાં સુધી જલ્દીમાં જલ્દી અમે આરોપીને અટક કરીશું. સ્પાનું ચલણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આખા દેશમાં સ્પાના નામે સેક્સ સેન્ટર ચાલી રહ્યા છે. સ્પાના નામે છોકરા છોકરીઓ મોજ મસ્તી કરી રહ્યા છે અને તેને ચલાવનારાઓ કમાણી માટે આ શાળા અને કોલેજના સ્ટુડન્ટ્સને બરબાદ કરી રહ્યા છે. સ્પા સેન્ટરની બહાર બોર્ડ લગાવવામાં આવ્યા છે અને અંદર બંધ રૂમોમાં દેહ વ્યાપારનો કાળો ધંધો ચાલી રહ્યો છે. ખાસ કરીને સ્પામાં કામ કરતી યુવતીઓ મણિપુર, અસમ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના અલગ અલગ છેવાડાના ગામડાઓમાંથી લાવવામાં આવે છે અને સ્પાની આડમાં અનેક યુવતીઓ સાથે દેહ વેપાર માટે મજબૂર કરવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે આ તમામ સ્પા સેન્ટરો પોલીસની રહેમ નજર હેઠળ અથવા તો પોલીસની ભાગીદારીમાં ચાલતા હોય છે અથવા તો તે સ્પાવાળા પોલીસને તગડો હપ્તો પહોંચાડતા હોય છે. અનેક નાના મોટા સ્પા સેન્ટર આ કામમાં લાગેલા છે. સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતા આ લોકો લાખો રૂપિયા કમાય છે. તેઓ પહેલા ગ્રાહકને મસાજના બહાને અંદર બોલાવે છે, પછી તેમને સેક્સ સર્વિસ વિશે જણાવે છે અને ધીરે ધીરે આ રીતે તેઓ તેમના નિયમિત ગ્રાહકો બનાવે છે. સ્પાના નામે સરળતાથી સેક્સ સર્વિસ મેળવ્યા બાદ આ ગ્રાહકો તેમની સાથે કાયમ માટે જોડાઈ જાય છે અને વધારે પૈસા ખર્ચવામાં પણ અચકાતા નથી. લાયસન્સ હોય છે સ્પાનું અને કામ ચાલતું હોય છે આ કાળા દેહ વેપારનું. મહીદીપ સિંહ રાઠોડ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. સમાચાર વધુ સમાચાર માટે